માં રાંધલ માતા ગરબી માં ખેલૈયાઓ માં અનેરો ઉત્સાહ. આયોજક રાંધલ માતા ટીમ ની સરાહનીય કામગીરી. દીવ રાંધલ માતા ગરબી માં વર્ષોથી પરંપરાગત રીતે ગરબી ની રમઝટ થઈ છે. આ વર્ષે પણ રાંધલ માતા ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરેલ છે. આજ રોજની ગરબી માં માતાજી ની પૂજા અર્ચના બાદ ગરબી રમવામાં આવી. આજની ગરબી માં મહેમાન બનેલા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, દીવ મ્યુનિસિપાલિટી પ્રમુખ હેમલતાબેન દિનેશ તેમજ કાઉન્સિલરો, ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા. તેમનું રાંધલ માતા ગરબી ટીમ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. દીવમાં શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરમાં ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે. નાની નાની બારાઓના ગરબા જોવાનો અનેરો લાવો. મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રીના 9 દિવસ ગરબી ધામધૂમથી થાય છે. આ મંદિરમાં છેલ્લા 41 વર્ષથી માતાજીના ચોકમાં નવી બારાઓને રાસ ગરબા શીખવાડી અને બારાઓને સુંદર રીતે તૈયાર કરી ગરબા કરાવનાર કવિતાબેન કનૈયાલાલ શાહ, જે હાલમાં જ માતાજીના હૃદયમાં સમાઈ ગયા અને ચોકને સૂનો કરતા ગયા, તેમની સેવા અને તપસ્યાને તેમની વિદાય બાદ તેમની પુત્રી આ પ્રથા જાળવી રાખી અને આ વર્ષે પણ ચોકને જગમગાવવાની કોશિશ કરી છે. આ મંદિરમાં નાની નાની બારાઓનો રાસ ગરબા જોવાનો એક અનેરો લાવો પ્રાપ્ત થાય છે.